હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ જે દસના વિદ્યાર્થી મિત્રો છે એ ધોરણ દસના વિદ્યાર્થી માટે વિજ્ઞાન વિષયનું ગાલા અસાઇનમેન્ટ બે હજાર ત્રેવીસનો પેપર જે પાંચમા નંબરનું પેપર છે એના વિભાગ એની આપણે સંપૂર્ણ સમજૂતી સોલ્યુશન મેળવીશું એટલે વિડીયોને અંત તક સુધી નિહાળશું અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો એનું કારણ છે મિત્રો કે આમાં સોળ હેતુલક્ષી ભલે હોય પણ આપણે ખાલી સોળે સોળ હેતુલક્ષી નથી સમજવાના કારણ કે બોર્ડમાં આમાંથી પૂછાય એવી શક્યતા વધારે છે પણ મિત્રો પણ મિત્રો મારે ખાસ તમને એ કહેવાનું છે કે આ જે સોળ હેતુલક્ષી છે ને એના સિવાય બીજા આપણે જો સોળ કરીએ ને અથવા તો સોળને આપણે ડીપમાં સમજીએ ને તો કદાચ જો ફેરવીને પૂછે અથવા બદલી નાખે તો પણ વેદ ડિજિટલ એજ્યુકેશનના બાળકોને આવડતું હોય ક્લિયર તો લઈએ પેલા આપણે એમાં ચાર એમસીક્યુ છે તો ચાર એમસીક્યુ જોઈ લઈએ હા પ્લેલિસ્ટમાં તમને લિબર્ટીના બી પેપરના સોલ્યુશન મળી જશે વિજ્ઞાનના બરાબર ઓકે એક તત્વનો પ્રમાણીય ક્રમાંક તેર છે ઓકે તો આ તત્વની સૌથી નજીકનો નિષ્ક્રિય વાયુ કયો હોય છે તો મિત્રો ચોખ્ખી જ વાત છે તેર નંબરનું પહેલાં તો એ તત્વ કયું પૂછે તો એક તો એલ્યુમિનિયમ આપને આવડી ગયું પરમાણુ ક્રમાંક તેર છે તો એલ્યુમિનિયમ થયું એની ઇલેક્ટ્રોન રચના તો પહેલી કક્ષામાં બે સમય બીજીમાં આઠ ત્રીજીમાં ત્રણ ઓકે તો આ એની ઇલેક્ટ્રોન રચના થઈ હવે એની નજીકમાં કોણ આવે તો કે બે આવે એક નિયોન આવે કે જેનો પરમાણુ ક્રમાંક દસ છે એટલે ઇલેક્ટ્રોન રીતના બે આઠ થાય એક આર્ગોન આવે જેનો પરમાણુ ક્રમાંક અઢાર છે તો ઇલેક્ટ્રોન રચના બે આઠ આઠ થાય ઓકે હવે તમે જરાક માર્કિંગ કરો જરાક નિરાતે વિચારો કે બાહ્ય કક્ષામાં ત્રણ છે તો એને કક્ષા પૂરી કરવા માટે આને કક્ષા નંબર આપી દો કલ્પેશ્વરનો કે એલ એમ ઓકે તો આ એમ કક્ષામાં ત્રણ છે કેટલા હોવા જોઈએ આઠ તો એને પાંચ ઘટે તો પાંચ મેળવવા પડે અને આના જેવું બનવું હોય તો ત્રણ ગુમાવવા પડે તો આપણે શીખવાડેલું હતું લાઈવ ક્લાસની અંદર ખબર છે ને ઓકે અથવા રિવિઝન બેન્ચમાં કે ભાઈ બાહ્ય કક્ષામાં એક બે કે ત્રણ હોય તો એ જનરલી ગુમાવવાનું વલણ ધરાવે અને પાંચ છ કે સાત હોય તો મેળવવાનું વલણ ધરાવે તો આ ત્રણ ગુમાવશે ગુમાવશે એટલે શું હોય તો બે આઠ જ બીજા તો કે બે આઠ બે આઠ એટલે કોણ તો કે નિયોન નિયોન અહીંયા છે તો કે હા તો કે નિયોન જેવી તત્વની સૌથી નજીકનો નિષ્ક્રિય વાયુ નિયોન હોઈ શકે ક્લિયર આગળ હવે બહુ મસ્તનો પ્રશ્ન છે જો માતાના ગર્ભાશયની દિવાલમાંથી ગર્ભને પોષણ આપવા માટે કઈ રચના હોય છે તો મોટા ભાગના લખી નાખે છે ગર્ભનાળ નહીં મિત્રો એક ઉપસેલી રકાબી જેવી જે રચના હોય છે કે જેની અંદર વાયુના એટલે કે રુધિર કેશિકાના કોટર હોય બરાબર જેને આપણે શું કહેતા હોય એમાંથી પ્રવર્ધો ઉદભવે બરાબર તો આને કહેવાય મિત્રો જરાયું શું કહેવાય જરાયું અને આ બધાય પ્રવર્ધો એટલે કે રુધિર કેશિકાઓ ભેગી થાય અને ગર્ભની નાભી સાથે જોડાય એટલે આને ગર્ભનાળ કહેવાય ગર્ભ એટલે ભ્રૂણ ભ્રૂણની નાભી સાથે જોડાય ગર્ભનાળ ઓકે પણ આ રકાબી જેવી રચનાને જરાયું કહેવાય જે પોષણ આપવા માટેની રચના છે નીચેના પૈકી કઈ જોડીના અંગો સમમૂલક અંગો છે જોજો સમરૂપ નથી સમમૂલક અંગો એટલે તમને તો પેલા એટલી ખબર પડવી જોઈએ કે કે રચના અંગો જે રચનાની દ્રષ્ટિએ ઉત્પત્તિની સરખા હોય જેના પૂર્વજ એક સામાન્ય સજીવ હોય ઓકે એને રચના સદસ્ય અંગો કહેવાય કાર્યની દ્રષ્ટિએ જુદા જુદા હોય રચનાની દ્રષ્ટિએ સરખા હોય તો આમાં ચોખ્ખી જ વાત આપણને આપી દીધી છે ગરોળીનું નું અગ્ર ઉપાંગ કે જે સરિસૃપ વર્ગનું છે અને આ વિહગ વર્ગનું છે તો કયા કયા ઉદાહરણ લીધા હતા આપણે મનુષ્યનું અગ્ર ઉપાંગ દેટકાનું અગ્ર ઉપાંગ મનુષ્ય સસ્તન વર્ગમાં દેટકો ઉભયજીવીમાં ગરોળી છે એ સરીસરૂપમાં પક્ષી છે વિહગમાં એની પાંખ બરાબર તો જવાબ આવશે બી ગરોળીનું અગ્ર ઉપાંગ અને પક્ષીની પાંખ બાકી બધા કાર્યની દ્રષ્ટિએ સમાનતા ધરાવે છે તો બાકીના બધા સમરૂપ છે સમરૂપ અથવા તો કાર્ય સદસ અંગો ક્લિયર ત્યાર પછી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની એક કમેન્ટ હોય છે વારંવાર તો એ તમને ચોખવટ કરી દઉં કે સર અમને ગાલા અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપી દો એટલે અમારે બી સી ને ડીમાં વાંચન જ કરવાનું રહે ઓકે આપી દઈએ છીએ ચાલો ક્યાંથી આપશું એ તમને વાત કરી દઉં બીજું કે ખાલી વિજ્ઞાન નહીં મિત્રો આપણે તમામ વિષય તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપણે આપવાના છીએ આ પીડીએફ નીચે ડિસ્ક્રિપ્શનમાં એપ્લિકેશનની લિંક આપેલી છે તો ત્યાં જઈને પહેલાં તો એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લો અથવા તો ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ વેધ ડિજિટલ એજ્યુકેશન લખશો એટલે આપણે એપ્લિકેશન આવશે અને ઇન્સ્ટોલ કરી લો એટલે અહીંયા ડાયરેક સ્ટાન્ડર્ડ ટેન આવી જ જશે બરાબર સબ કેટેગરીમાં સ્ટાન્ડર્ડ ટેન તો એમાં દસમાના વિજ્ઞાનની રિવિઝન બેચ છે સ્ટડી મટિરિયલ્સ છે વિજ્ઞાનનું સરસ મજાનું રંગીન જે તમે એ જોઈ શકો છો બરાબર સમાજનું રંગીન મટીરિયલ્સ છે સરસ મજાનું વાંચી શકાય યાદ રહી જાય એવું ગાલા એસમેન્ટ પેપરના સોલ્યુશનો છે બારમાના કોમર્સનાય છે અને આર્ટ્સનાય છે બરાબર ટૂંકમાં બધી વસ્તુ આપણે તમને અહીંથી મળી જશે અને બીજી મેન વસ્તુ એ છે કે આપણી ચેનલમાં ધોરણ ત્રણથી બાર સુધીના મોટા ભાગના વિષયના વિડીયો ચેનલના પ્લે લિસ્ટમાં છે અને શાળા મિત્ર નામની ગુજરાતી એપ્લિકેશનમાં છે ધોરણ દસના વિજ્ઞાનના પણ છે બરાબર તો ત્યાં જઈને તમે અભ્યાસ કરી શકશો અને સારામાં સારા માર્ક્સ લાવી શકશો અને આ વર્ષે આપણે મિત્રો બે હજાર ત્રેવીસના વિદ્યાર્થી મિત્રો માટે ખાસ લાઈવ ક્લાસનું પરીક્ષાના સમય દરમિયાન આપણે આયોજન કરવાના છીએ કે જેથી કરીને મોટા ભાગના જેથી કરીને મોટા ભાગના વિદ્યાર્થી મિત્રોને લાભ થઈ શકે ક્લિયર આગળ વધીએ સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર કેટલું હોય તો સ્પષ્ટ દ્રષ્ટિ અંતર પચીસ સેમીથી અનંત અંતર સુધી હોય તો પચીસ સેમી કીધું છે મિત્રો તો પચીસ સેમી આપણે જવાબ આપ્યો છે તો કંઈ ઇશ્યુ નથી ને પોઈન્ટ પચીસ મીટર પણ આપે તો બે જવાબ એક જ થાય ઓકે ચલો આગળ ખાલી જગ્યા આપણે પૂરીએ કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરતા કેલ્શિયમ કાર્બોનેટ કાકો થ્રી એને ગરમ થતાં પ્રક્રિયા શું મળે તો કેલ્શિયમ ઓક્સાઇડ કળી ચૂનો કાર્બન ડાયોક્સાઇડ તો મિત્રો એક કા દો એકમાંથી બે મેળા એકમાંથી બે મેળા એટલે કઈ પ્રક્રિયા કહેવાય વિઘટન પ્રક્રિયા કહેવાય કઈ પ્રક્રિયા કહેવાય વિઘટન પ્રક્રિયા ઇથેનાલ માં રહેલા ક્રિયાશીલ સમૂહનું સૂત્ર સી એચ ઓ છે અથવા તો આ રીતે સી એચ ઓ સી એચ ઓ બરાબર આલ ઇથેનાલ એટલે કે આલ્ડીહાઇડની વાત કરે છે બરાબર ઇથેન વત્તા આલ આલ એટલે આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ થાય તો એનું આ સૂત્ર થાય સી એચ ઓ અથવા તો સી એચ ઓ આ રીતે બે ચેતાકોષો વચ્ચે આવેલ ખાલી ભાગની સૂક્ષ્મ અવકાશને શું કહેવાય તો કે ચેતો પાગમ કહે છે શું કહે છે ચેતો પાગમ હોમોસેપિયન્સ એટલે કોણ તો કે માનવનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે તો કે આપને ખબર છે એના જનીનના પગલા આફ્રિકા દેશ સાથે સંકળાયેલા છે આફ્રિકા દેશમાં છે એટલે ઉદ્ભવ સ્થાન આફ્રિકા થશે ત્યારબાદ છે મિત્રો ખરા ખોટા આલ્કિન કરતા આલ્કેન સંયોજનોની ક્રિયાશીલતા વધુ છે તો આલ્કિનમાં દ્વિબંધ હોય આલ્કેનમાં સિંગલ બંધ હોય તો મિત્રો આના કરતા આની સંયોજકતા વધુ છે ક્રિયાશીલતા વધુ છે તો ખોટું આના કરતા આની ક્રિયાશીલતા વધુ છે એક બંધ કરતા દ્વિબંધ દ્વિબંધ કરતાં ત્રિબંધવાળાની ક્રિયાશીલતા વધુ હોય જે મેં તમને પાઠમાં સમજાવેલું હતું ક્લિયર આપસી એસિડ એ વનસ્પતિ અંતસ્ત્રાવ છે યસ કેવો વૃદ્ધિ અવરોધક વનસ્પતિ ખરો પણ કેવો વૃદ્ધિ અવરોધક જ્યારે પ્રકાશનું કિરણ પ્રકાશીય ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો ત્યારે એનો વેગ ઘટે છે તો ખોટું વેગ વધે છે પાતળા માધ્યમમાં વેગ વધુ હોય ઘટમાં ઓછો હોય એટલે પાતળામાંથી ઘટમાં જાય તો વેગ ઘટે પણ ઘટમાંથી પાટળામાં આવે તો વેગ વધે એટલે એ જવાબ ખોટો આવશે અત્યારે ઘટ લખ્યું છે એટલે વિઘટકો કુદરતના સફાઈ કામદારો છે યસ કારણ કે વિઘટન કરે છે એટલે એને કુદરતના સફાઈ કામદારો કહી શકાય બરાબર જેથી કરીને વિઘટન થઈ શકે એટલે ચક્ર ચાલ્યા કરે અને ગંદકીનો આપણે બીજી ભાષામાં કહેવાય નિકાલ પણ થાય છે ચલો એક એક વાક્યમાં પ્રશ્નોના જવાબ આપો સમસ્થાનિકોની વ્યાખ્યા આપો આઇસોટોપ્સ તો મિત્રો આવર્ત કોષ્ટકમાં સ્થાન સમાન હોય એને સમસ્થાનિકો કહેવાય બીજી ભાષામાં કે જેમાં પ્રોટોનની સંખ્યા એક સમાન હોય અને ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય તેને સમસ્થાનિકો કહેવાય ત્રીજી ભાષામાં જેનો પરમાણુ ક્રમાંક એક સરખો છે પરમાણીય ક્રમાંક સમાન છે પરંતુ પરમાણીય દળ જુદું જુદું છે તો એને સમસ્થાનિકો કહેવાય જેમ કે ઓક્સિજન આઠ ઓક્સિજન સોળ આઠ ઓક્સિજન સત્તર આઠ ઓક્સિજન અઢાર એક હાઇડ્રોજન એક એક હાઇડ્રોજન બે એક હાઇડ્રોજન ત્રણ ઓકે તો અહીંયા પરમાણુ ક્રમાંક આઠ છે ઓક્સિજનનો દળ અલગ અલગ છે સોળ સત્તર ને અઢાર હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક એક એક છે દળ જુદું જુદું છે એક બે ને ત્રણ ક્લિયર ચંદ્રના પૃથ્વી પરના ગુરુત્વાકર્ષણ બળને કારણે સમુદ્રમાંથી કયા પ્રકારની સામુદ્રિક ઉર્જા મળશે તો ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળને કારણે મિત્રો આવશે ભરતી અને ઓટ એટલે ભરતી ઉર્જા મળશે વિદ્યુત અવરોધકતા એટલે શું તો એકમ લંબાઈ એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એકમ લંબાઈ એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકના અવરોધને એ વાહકને શું કહેવાય અવરોધકતા કહે છે બરાબર શું કહેવાય અવરોધકતા બરાબર ક્યાં મેળવ્યું હતું બારમા પાઠની અંદર વિદ્યુતની અંદર આર બરાબર રો એલ અપોન એ તો અવરોધકતા રો કહે છે એકમ લંબાઈ એકમ આ છેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકના અવરોધને વાહકના દ્રવ્યની અવરોધકતા કહે છે માનવ આંતરડામાં કયા પ્રકારના જીવાણુ મળી આવે છે તો કોલીફોર્મ પ્રકારના જે આપણે ગંગા નદીમાં વાત થયેલી હતી બરાબર એટલે આખી પીડીએફ તમારે જોતી હોય તો ક્યાંથી મળી જશે મિત્રો તમને તો કે એપ્લિકેશનમાંથી મળી જશે આ સિવાય તમે વોટ્સએપ ટેલિગ્રામ ફેસબુક ઇન્સ્ટાગ્રામ બરાબર વગેરેની અંદર તમે જોઈન્ટ પણ થઈ શકશો અને તમારા વધુને વધુ મિત્રો ભાઈ બહેન સગા સંબંધીને જાણ કરી શકશો તો તમામ વિદ્યાર્થી મિત્રોને વાત કરી દઈ કે આપણે ભાઈ બીજા પેપર સેટ જે છે એમના પણ સોલ્યુશન આપણે લેવાના છે તો તમારા મિત્રો દોસ્તોને તમે જાણ કરી દેજો અને ચેનલમાં નવાય ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જો કે ખરીદ દીધી છે આટલું બધી રાહ ન જોવી પડે પણ તમામ વિદ્યાર્થી મિત્રોને બોર્ડની પરીક્ષા માટે શુભકામના અસ્તુ જય હિન્દ જય ભારત